नमस्कार दर्शक मित्रों, હું છું નાથ બાવા ભાવીની સ્પીડ ન્યૂઝ 70 માં આપ સૌનું સ્વાગત કરું છું. જોઈશું આજના સમાચાર વિગતવાર. છોટા ઉદયપુર નસવાડી તાલુકા પંચાયતના કોંગ્રેસના સભ્યો ભાજપ વિરુદ્ધ ધરણા પર બેસવાનો મામલો ગરમાયો. 15મું નાણાં પંચ 20% આયોજનમાં નસવાડી તાલુકાના 212 ગામોમાંથી કોંગ્રેસના ચૂંટાયેલા તાલુકા પંચાયત સભ્યોના મત વિસ્તારના ગામોમાં વિકાસના કામોના સમાવત કોંગ્રેસના સભ્યો ધરણા પર બેઠા. સરકારની ગાઈડલાઈનના પરિપત્રની તાલુકા પંચાયત ગ્રાઉન્ડમાં હોળી કરી. ભારે આક્રોશ સાથે તાલુકા પંચાયત સામે સૂત્રાચાર. ભાજપ તેરીતાના શાહી નહીં ચલેગી. મોટી સંખ્યાના કોંગ્રેસ કાર્યકર્તાઓ પણ જોડાયા. સંખેડા વિધાનસભાના કોંગ્રેસ પૂર્વ ધારાસભ્ય પણ જોડાયા. નવરાત્રિના પ્રથમ દિવસથી સભ્યો ધરણા પર શનિવારના તાલુકા પંચાયતને તાળાબંધી કરવાની ચીમકી આપવામાં આવી. ફરીદ કુરેશી રિપોર્ટ, છોટા ઉદયપુર. અરે પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ 15મા નાણાં પંચનો જે ગાઈડલાઈન છે એમાં સરકારે જીઆર કર્યો છે. તારીખ 9/8/2021 રોજ આ ગાઈડલાઈન પ્રમાણે કોઈ અમારા કે એમના તાલુકા પંચાયતના સભ્યોને કોઈ વ્યક્તિગત ગ્રાન્ટ નથી લેવાની, પણ સરકારના પરિપત્રના આધારે આનું જો આયોજન કરવામાં આવે તો આ પરિપત્રનો અમલ કહેવાય. પણ ભાજપની સરકાર અને ભાજપની તાલુકા પંચાયત સરકારે ઠરાવ કરે છે, અહીંની તાલુકા પંચાયત એ ઠરાવનો સરકાર એમના સરકારનો ઠરાવને આ લોકોએ વિરોધ કરીને એનું 15મા નાણાં પંચનું આયોજન જે કર્યું છે આમાં સ્પષ્ટ લખ્યું છે. ઘણા બધા મુદ્દાઓ લખ્યા છે કે ગ્રાન્ટની ફાળવણી કેવી રીતે કરવી એ પણ લખ્યું છે. પછીને કામોની પસંદગી કોણ કેવી રીતે કરવી તો આમાં સ્પષ્ટ લખ્યું છે કે ગ્રામ કક્ષાના કામોની પસંદગી તૈયાર તેઓને મળનાર ગ્રાન્ટની ગામના ગામોનો સંતુલન વિકાસ થાય તેવી રીતે સબકી યોજના સબકા વિકાસ આ જ્યારે આવું લખ્યું છે છતાંય કોંગ્રેસના સભ્યોના એમના વિસ્તારના જે ગામડા આવે છે ત્યાં નહીં મળે હું માનું છું. ત્યાં સુધી નસવાડી તાલુકાના 212 ગામ છે અને 99 ગામને કશું નહીં આપવાનું. અમારી લડાઈ જ કે સબનો વિકાસ જ્યારે વાત થતી હોય તો આ 99 ગામનું શું થશે. આ 99 ગામ માટે અમે લડીએ છીએ. અમારો તાલુકા પંચાયતનો સભ્ય હોય કે તાલુકા પંચાયતના વિરોધ પક્ષનો નેતા હોય એ લડત એમને પોતાને નથી જોઈતા, પણ એમના જે 99 ગામ આવે છે એ 99 ગામને આની જે મળતી ગ્રાન્ટ 20% લેખે દરેક ગામને મળવી જોઈએ અને એમાં કામની હો ગાઈડલાઈન લખેલી છે. આ તો આવી બેઠા બેઠા આયોજન કરી નાખવાનું કમ એમ તો આરસીસી રસ્તો લઈ લો, પેલું લઈ લો, તો શું આ સરકારની ગાઈડલાઈન પ્રમાણે કામ છે? સાહેબ જી, આજે તમે પરિપત્રનો હોળી કાર્યક્રમ હમણાં એક નવરાત્ર માતાજીનું જ્યારે એ ચાલી રહ્યું છે અમે એવું વિચારતા હતા કે અમને કંઈક સદબુદ્ધિ આવી જાય ને વહેલું કંઈ નિવેળું આવે, પણ હજુ માતાજી કદી કે એ લોકોએ સાંભળ્યું નથી. પણ અમે કહીએ છીએ કે આ 9 દિવસ અમે કાર્યક્રમ કરવાના છે. 10મી જ્યારે દશેરા હોય એટલે વિજય એ બનાવવાનો હોય અને રાવણને તેના દહન કરવાનો થાય. અમે એવું વિચારીએ છીએ 99 ગામના બધા જ ભાઈઓ ભેગા થઈને દરેક ગામડામાં રાવણનું દહન કરીશું અને આ તાલુકા પંચાયતની જે લડત છે જ્યાં સુધી આને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે લડત લડવાના છે. જ્યાં સુધી આ જો નસવાડી તાલુકા પંચાયતના પટાંગણામાં